सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। બધાય ભક્તોને અતિ જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર ચિંતામણી ચારની અંદર છેલ્લે એવી કથા લખે છે, શ્રીજી મહારાજ જેમ ધૂળ ધોયો ધૂળમાંથી સોનું ખોળે એવી રીતે પામર અને વિષયી જીવોમાંથી મુમુક્ષુને ખોળે છે, મુમુક્ષુને ખોળી અને એને સાધુ કરે છે। કારણ કે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયની મૂડી એ સંપ્રદાયના સાધુઓ છે। સાધુઓ હોય તો શાસ્ત્ર જીવંત રહે, સાધુઓ હોય તો નવા શાસ્ત્ર થાય, સાધુઓ જો ન હોય તો શાસ્ત્રો જીવંત ન રહે। આજે સાધુઓ સંપ્રદાયમાં છે તો આ સદગુરુઓના શાસ્ત્રોની કથાઓ આજે પણ થાય છે। જો સાધુઓ આ પૃથ્વી પર કે આ સંપ્રદાયમાં ન હોત તો આ શાસ્ત્રોની કથા થતી ન હોત। માટે મુમુક્ષુને શ્રીજી મહારાજ સાધુ કરતા, આજે પણ મોટા પુરુષો મુમુક્ષુને ગોતી ગોતીને સાધુ કરે છે, કારણ કે સાધુથી જ સંપ્રદાયની ઇમારત ટકેલી રહે। પછી આગળ સ્વામી લખે છે, સાધુ કરી અને નંદ પદવી આપતા કહેતા દરેક સંતોની પાછળ નંદ આવો શબ્દ આવતો, અને આગળ આવે સ્વામી લખે છે, એ લોકોને સાધુ કર્યા પછી મહારાજ શું કહેતા, કહે દેશ પ્રદેશ ફરજો દ્રગે ડીઠા છે, સ્વામી નારાયણ ઉચરજો દ્રગે ડીઠા છે, કથા કીર્તન જે કાવે દ્રગે ડીઠા છે, સુને હરે હરે કરી ભાવે દ્રગે ડીઠા છે। મહારાજ કે સાધુ કર્યા પછી એ સાધુઓને મહારાજ એવો ઉપદેશ આપતા કે તમે દેશ અને પ્રદેશમાં ફરો, સ્વામિનારાયણ નામ ઉચ્ચરજો, સ્વામિનારાયણ નામનું ભજન કરજો અને બીજાને ભજન કરાવજો। શ્રીજી મહારાજે સાધુને એવું ના કીધું કે તમે દેશ પ્રદેશમાં ફરીને લોકોને આશીર્વાદ આપજો, કોઈને ગાડીઓ ન હોય તો ગાડીઓવાળા થાય, રૂપિયા ન હોય તો રૂપિયાવાળા થાય, છોકરા ન હોય તો છોકરાવાળા થાય, આ લોકની સંપત્તિ આપજો એના માટે તમે દેશ પ્રદેશ ફરજો, આવું શ્રીજી મહારાજે ના કીધું। શ્રીજી મહારાજે પોતાના સાધુને એટલા માટે સર્જ્યા છે કે આ લોક ગૌણ કરીને પરલોક જીવને પ્રધાન થાય, આ લોકમાંથી પ્રીતિ તૂટીને મહારાજના ધામની પ્રીતિ થાય, આ લોકના વિષયોની પ્રીતિ તૂટીને મૂર્તિમાં હેત થાય। શ્રીજી મહારાજે સાધુને એટલે નિર્મ્યા છે। સમાજે સમયાંતરે આજે આપણા જેવો સમાજ જ્યાં કથા વાર્તાનો યોગ છે એને તો સ્મૃતિરે એક સાધુનું નિર્માણ શાના માટે છે, નહીં તો ક્યાંક સાધુના નિર્માણ
ફક્ત સારી રસોઈ જમવા માટે થઈ ગયા, ક્યાંક સાધુના નિર્માણ, આ લોકના સુખ મેળવવા માટે સાધુનું નિર્માણ થયું છે એવી ભાવનાઓ થઈ ગઈ, ક્યાંક આ લોકનું બધું સારું સારું બધું મળે આપણને એના માટે સાધુનું નિર્માણ થયું છે આવી વ્યાખ્યાઓ થઈ ગઈ, જેના કારણે શ્રીજી મહારાજનો જે મૂળ ઉદ્દેશ સાધુની રચના પાછળનો હતો એ લુપ્ત થતો જાય છે. અને આખરે સાધુ પણ પોતે ભૂલી જાય કે મારું નિર્માણ મહારાજે શાના માટે કર્યું છે, સમાજ જ્યારે ભૂલી જાય કે સાધુનું નિર્માણ શ્રીજી મહારાજે શાના માટે કર્યું છે, સાધુનું નિર્માણ કંઈ શ્રીજી મહારાજે માલપુડા માટે કર્યું છે, સાધુનું નિર્માણ કંઈ શ્રીજી મહારાજે મહેસૂબ માટે થોડું કર્યું છે, સાધુનું નિર્માણ શ્રીજી મહારાજે આ લોકની અંદર આપણને બધું મળી જાય એના માટે થોડું કર્યું છે, એ તો બધું પ્રારબ્ધ અનુસાર અથવા ક્યારેક કોઈ મોટા સાધુની દૃષ્ટિ થાય તેના વડે મળવાનું જ છે. શ્રીજી મહારાજે અન્નવસ્ત્ર તો પોતાના માથે લીધા છે, કોઈને અન્નવસ્ત્ર વિના રાખવાના નથી. અને કંઈક બીજી ઘણી થોડું ઘણું કંઈક આપણી ઈચ્છા હોય તો ક્યારેક ભગવાનના મોટા સાધુની ઈચ્છાથી પૂરી થાય, પણ એની માટે જ આ પૃથ્વી પર મોટા સાધુઓ છે કે એની માટે સાધુનું નિર્માણ છે એવું નથી. સાધુ તો શું કરે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુના પદમાં પ્રીતિ કરાવે અને જીવને જે જગતની અંદર માયાના લોચાઓમાં વૃત્તિ ચોટી છે એમાંથી ઉખાડે, આ સાધુનું પરમ કર્તવ્ય છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જીવને બ્રહ્મ થઈ ગયો છે કે આ હું છું ને આ બધું મારું છે, એને સાધુ છોડાવે છે, એના માટે સાધુ છે. આપણે તો એની વ્યાખ્યા એવી કરીએ કે આપણે બંધન માગીએ ઉપરથી, મુક્તિ માગવાની જગ્યાએ બંધન માગીએ, એવું ક્યારેય ભગવાનના સાધુ જોડે ન કરવું. મહારાજે કીધું કે સાધુને કીધું તમે દેશ પ્રદેશ ફરજો, સ્વામી નારાયણ ઉચ્ચરજો, તમે સ્વામિનારાયણ મંત્રનો જપ કરજો. હા, આ લોકમાં આપણા સાચા સગા સાધુ માન્યા હોય આપણે એટલે આપણા સુખ દુઃખની વાતો આપણે એને કહેવી જોઈએ, એને જે યોગ્ય લાગે એટલી એ ભગવાનને પ્રાર્થના પણ કરે આપણા માટે, એની પ્રાર્થના ફળીભૂત પણ મહારાજની ઈચ્છાથી થાય, પણ એની પાસે અપેક્ષા આપણે મહારાજની મૂર્તિ જગત ગૌણ થાય આવી રાખવી જોઈએ, આપણને ભગવાનમાં હેત થાય એવી રાખવી જોઈએ. મહારાજ સંતોને કહે છે તમે ફરજો, સ્વામિનારાયણ મંત્રનો જપ કરજો. ગુણાદિતાનંદ સ્વામી વખતે સંતો ગામડા ફરતા હતા, જે ગામડે જાય ત્યાં બધા ખેડૂતો ભેગા થાય, સંતોને પ્રશ્ન પૂછે કે સંતો વરસાદ થશે કે નહીં થાય આ વર્ષે, અન વરસાદનું કેવું છે? એટલે સંતો બહુ મૂંઝાય, સંતોને એમ થાય કે જો આપણે એવું બોલીએ કે વરસાદ થશે તો શ્રીજી મહારાજને ના કરવો હોય તો આપણા વચનના કારણે કરવો પડે, અને જો આપણે એવું કહીએ કે નહીં પડે તો આ હરિભક્તો દુઃખી થાય. તો આપણે શું બોલવું, મહારાજની હું ઈચ્છા છે આપણને કેમ ખબર પડે? એટલે બધાએ ગામડા ફરીને ગુણાદિતાનંદ સ્વામી પાસે પાછા ભેગા થયા, સ્વામીને પૂછ્યું સ્વામી હરિભક્તો આવું પૂછ્યા કરે છે, હું કહેવું વરસાદ થશે કે નહીં થાય? કારણ કે પહેલાં તો બધો જ આધાર વરસાદ ઉપર હતો, હરિભગતના દેશકાળ સારા કે નરસા એનો આધાર વરસાદ, કારણ કે મુખ્ય ખેતી પ્રધાન દેશ હતો. આજે પણ જો સૌરાષ્ટ્રની અંદર વરસાદ ઉપર જ આધાર છે, આ વર્ષે લોયાની અંદર 10 ફૂટ આમ પાણીનો રેલો જાય એવો વરસાદ થયો નથી, 10 ફૂટ પાણીનો રેલો આમ નીકળે એટલો વરસાદ થયો નથી. આ વર્ષ બહુ કપરું કાઢવાનું થશે ખેડૂતોને, એ બાજુના પ્રદેશના લોકોને બહુ જ અઘરું પડશે. અત્યારે મંદિરની અંદર અમે લોકો સંતો જે હમણાં રહીએ છીએ ત્યાં આગળ હમણાં 15 દિવસ રોકાનો, નાવામાં ખારું પાણી. હું પહેલે દિવસે નાવા ગયો તો કોગળો કર્યો, મને થયું કે મારા મોઢામાં પ્રોબ્લેમ છે, 2-5 વખત મેં જોયું. પછી મેં કોઈને પૂછ્યું ને આ રહેતા, મેં કહ્યું આ પાણી કેમ ખારું, તો કે સ્વામી હમણાં મીઠું પાણી ખાલી પીવામાં જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે મીઠું પાણી છે નહીં એટલે ખારા પાણી, ખારા પાણીથી નાવાનું, ખારા પાણીથી જ બધું કરવાનું એવું છે. હવે મંદિરમાં તો હજુ ખારું આવે છે મંદિરના ડારમાં તો, પણ કેટલાક ખેડૂતોને તો પાણી જ નથી. હવે દર વર્ષે તો ગુરુજી કહે કે મીઠું પાણી આપણે ત્યાં ભરપૂર હોય એટલે આખા ગામના લોકોને
ગુરુજીએ કહી દીધેલું પાણી અમારે ત્યાંથી ભરી જવાનું. હવે ગુરુજી કે આપણે જ હવે સંઘના સંઘ વધશે ત્યારે આપણે મીઠા પાણીની તકલીફ પડશે, આપણે બહારથી બંબા મગાવવા પડશે આ વર્ષે. તો આપણે જ બહારથી બંબા મગાવવા પડે તો ગામની શું દશા થાય, ગામના લોકોને કેવી રીતે પૂરું પાડશું? આવી દશા વરસાદ થાય ના થાય ત્યારે પૃથ્વી પર થતી, અને આજે પણ હજુ સૌરાષ્ટ્રમાં આ દશા છે. તો બધાય સંતો સ્વામીને કે સ્વામી બધા અમને આવું પૂછ્યા કરે છે, ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કે તમારી એક જ વાત કરવી, જો શિક્ષાપત્રી પાડશો તો વરસાદ પડશે ને તોય સુખી થશો, અને નહીં પડે તોય સુખી રહેશો, અને શિક્ષાપત્રી નહીં પાડો તો વરસાદ પડશે તોય દુઃખી થશો, અને નહીં પડે તોય દુઃખી થશો. સ્વામી કે આપણને મહારાજે શિક્ષાપત્રી પાડવાની ને પડાવવાની આજ્ઞા આપી છે, વરસાદ પડશે કે નહીં પડે એ જોવાની આજ્ઞા નથી આપી. એટલે એ કામ તમે કોઈ દી કરતા નહીં, કારણ કે ભૂલથી જો તમે એવું બોલશો કે વરસાદ પડશે તો શ્રીજી મહારાજને તમારી જીભનું વચન રાખવા માટે નહીં કરવું હોય તો એ કરવું પડે. એટલે મોટા સાધુ હંમેશા એવું બોલશે, મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજની ઈચ્છા પ્રમાણે મહારાજ કરશે. એને તીવ્ર ઈચ્છા એવી હોય કે આની પ્રાર્થના છે ને મહારાજ કરી દે, તો પણ એ એવું નહીં કહી દે કે જા થઈ જશે. હા, ક્યારેક બહુ મોજમાં આવી ગયા હોય અને બહુ કોઈ પર રાજી થઈ ગયા હોય તો એને કહી દે કે જા આવું થઈ જશે, તો એવું થઈ જાય ઓલાને. પણ લગભગ 5000 વાક્ય 5 લાખ વાક્ય મોટા સાધુ બોલે ને એમાં આવું વાક્ય જા તારું આવું થઈ જશે એવું ક્યારેક જ બોલાય. લાખો વાક્યમાં એક જ વાક્ય બોલાઈ જાય, એ ઉતાવળા થઈ જાય ક્યારેક, તો નહીં તો મોટે ભાગે એમ કે મહારાજને પ્રાર્થના કરીશું, મહારાજની ઈચ્છા હોય એમ થાય, આટલું કહીને છૂટા થાય. કારણ કે જો એવું બોલે કે આવું થઈ જ જશે તો મહારાજને એવું કરવું પડે છે. હવે મહારાજની ઈચ્છા ઘણી વખત ના હોય, વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી બેઠી કરી દીધી હમીર ખાચરની, તો શ્રીજી મહારાજની ઈચ્છા નહોતી, પણ સ્વામીએ મચ્છરિયાનો જીવ લઈને નાખ્યો ને ઘોડી બેઠી થઈ ગઈ, તરત જ મહારાજ દરબારગઢમાં ઉદાસ થઈ ગયા. અને મહારાજ ઉદાસ થઈને કે સ્વામી આ કામ કેમ કર્યું, એટલે પહેલાં સ્વામી આવે એટલે મહારાજ ઢોલિયેથી ઊભા થઈ ગયા. મહારાજ કે સ્વામી બેહો બેહો અહીં ઉપર બેહો. વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ આવી ઊંધી ગંગા કેમ, તમારે ઉપર બેહવાનું, અમે ચરણમાં શોભીએ. ના સ્વામી તમે ઉપર બેહો, અમે ચરણમાં બેહીએ. કે એ સ્વામી મૂંઝાય કે આવું કેમ. અને ત્યારે વ્યાપકાનંદ સ્વામીને જ્યારે આવું ચરિત્ર મહારાજે કર્યું ત્યારે મહારાજે પૂછ્યું, સ્વામી હમણાં બોટાદમાં શું કરીને આવ્યા? મહારાજે તો પેલો હમીર રોતો હતો કે એની ઘોડી મરી ગઈ હતી, રોતો હતો, મને દયા આવી. મેં કહ્યું શું થયું, કેમ રડે છે? તો કે ઘોડી મરી ગઈ છે, તો મેં મચ્છરિયાનો જીવ પકડીને ઘોડીમાં નાખી દીધો. એ ઘોડી બેઠી થઈ ગઈ, રાજી થઈ ગયો મહારાજે, એને બહુ વાલી ઘોડી હતી. મહારાજ કે ઘોડી મરશે જ નહીં સ્વામી, આવે કોઈ દી મરશે ને મહારાજ, આવે પેલા મચ્છરિયાનું આયુષ્ય પૂરું થશે એટલે મરી જશે. હવે મચ્છરનું આયુષ્ય 6 દિનનું જ હોય જાજુ, એ કંઈ જાજુ ના હોય, મહારાજ મરી જશે. તો મહારાજ કે આવે કેટલી વાર જીવતી કરશો? વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ આ તો હું ગયો તો ને રડતો તો કર્યું. મહારાજ કે સ્વામી એક મ્યાનમાં 2 તલવાર નહીં, કાં ભગવાન તમે થઈ જાઓ કાં અમને રહેવા દો, બેમાંથી એક કરો. એક જ ભગવાન પોસાય, 2 ભગવાન ના પોસાય. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે મહારાજ એમાં હવે એવો રડતો તો મન દયા આવી. મહારાજ કે રડતો એને દયા આવી, પણ આ સૃષ્ટિના ક્રમનું શું? અમે બધાનું જન્મ મૃત્યુ જે કાંઈ રચ્યું છે અમે બરાબર રચેલું હોય, અને તમે એમાં હસ્તક્ષેપ કરશો તો પછી અમારે આ બ્રહ્માંડ ચલાવવાનું તમને હોપી દેવું પડે, કારણ કે તમે અમારા કાર્યમાં વિક્ષેપ કર્યો. તમે ધારો તો આખા બ્રહ્માંડને મરવા જ ના દો એવા સાધુ છો, કારણ કે અમારા બળે. પણ એવું જો અમે કરી દઈએ તો આ સૃષ્ટિ ચાલશે કેમ? અમારો ક્રમ કેવી રીતે ચાલશે? અમે જે ઈશ્વરોને આ કામ સોંપ્યું છે કેવી રીતે ચાલશે? માટે સ્વામી આ કામ ફરી ના કરતા. બીજું, કોઈ દિવસ રાજાનો કુંવર મર્યો હશે, તમારી પ્રસિદ્ધિ થશે કે સ્વામી તો મરેલાને જીવતા કરે, સ્વામી તો મરેલાને જીવતા કરે છે. કોઈ રાજાનો કુંવર મર્યો હશે, રાજા બોલાવશે રાજ્યમાં, અને રાજાનો કુંવર મરેલો હશે અને રાજા કહેશે સ્વામી આને બેઠો કરો, અને જો તમે એને બેઠો કરવા માટે સ્વામિનારાયણ મંત્ર બોલ્યા અને અમારી ઈચ્છા નહીં હોય અને છોકરો બેઠો ના થયો તો ફાંસી દેશે તમને કોક. એટલે સ્વામી આ ધંધો કરવા માટે મેં તમારું સર્જન કર્યું નથી,
એટલે શ્રીજી મહારાજના સાધુઓની એક વિલક્ષણતા છે. જગતની અંદર બહુ મોટા મોટા કહેવાતા હોય ને ત્યાં તમે જોશો ને સાંભળશો તો શું કહેશે, અહીં ગયા ને કેન્સર મટી ગયું, આમ થયું આ થઈ ગયું, આમ થયું ના થયું. એની બુકો બહાર પડે ને આટલી, તો આખી બુકો પહેલેથી છેલ્લે સુધી વાંચો ને તો બસ આવું જ મળે અંદર, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. ભગવાનના શ્રીજી મહારાજના મોટા સાધુઓ પાસે પણ અનંત પરચાઓ છે, આપણે અનુભવીએ છીએ મોટા સાધુ પાસે, પણ એ પરચા ઉપર વજન નથી. વજન મહારાજના સ્વરૂપ ઉપર છે કે મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, મહારાજના ધર્મ નિયમ પાડી મહારાજમાં જોડાવું એની ઉપર વજન આપવાનું શ્રીજી મહારાજે વધારે રાખ્યું. બાકી પરચાઓ એકલા જ જો કરવા હોત તો તો શ્રીજી મહારાજને આટલા બધા સાધુને લઈને આવવાની જરૂર નથી. ગોપાળાન સ્વામી જેવા બે પાંચને લઈને આવે ને તો પરચાઓ જ પરચાઓ જોવે એટલા પરચાઓ, અને આખો સંપ્રદાય તમારે જેટલો ભરવો એટલો ભરી દેવાય, પણ એની અંદર કોઈના જીવન રૂડા ના હોય. શ્રીજી મહારાજને ત્યાંના બીજા સંપ્રદાયમાં ફેર શું છે, શ્રીજી મહારાજે જીવનના ઘડતર કરાવ્યા સાધુ જોડે. શ્રીજી મહારાજે પોતાના સાધુ દ્વારા સમાજના ઘડતર કરાવ્યા, જ્યારે બીજે ફક્ત પરચો, બસ આમ થયું આ થયું. આજે મોટા મોટા ગઢો ઉપર કોઈ ચૂંદડી ચડાવવા જાય ને કંઈ આ કરવા જાય, કોઈ ભૂવા હોય ને એની પાસે જાય, બધાનું કારણ કેટલું, આખી દુનિયાના જેટલા આસ્તિક માણસો છે, જે કોઈ દેવી દેવતામાં કે કોઈ સંત સંન્યાસીમાં માને છે, એવા લોકોની અંદર 98% લોકો આ લોકની કામનાએ કરીને જ અને આ લોકનું મેળવવા માટે દેવી દેવતાઓ અવતારો અને સંત સંન્યાસીઓ પાસે જાય છે. એક શ્રીજી મહારાજનો સ્થાપેલો આ સંપ્રદાય એવો છે કે જેમાં રાત દિવસ શાસ્ત્રો દ્વારા આત્યંતિક કલ્યાણ, છેલ્લો જન્મ, ફરીથી આ ગર્ભવાસને લક 84માં ન આવવું, આ પ્રકારની સમજણ આપણા સત્સંગની અંદર વિશેષ મહારાજે સંતો દ્વારા પ્રવર્તાવી છે. એટલે મહારાજ સંતોને કહે છે કે તમે દેશ પ્રદેશમાં ફરજો, સ્વામિનારાયણ નામ ઉચ્ચરજો. કથા કીર્તન, કથા કીર્તન જે કાવે દ્રગે ડીઠા છે, સુને હરે હરે કરી બાવે દ્રગે ડીઠા છે, કાવ્ય કવિની સાંભળતા દ્રગે ડીઠા છે, માળા તુલસેની ફેરવતા દ્રગે ડીઠા છે, સુખડ સૂત્રની પણ સારી દ્રગે ડીઠા છે, ફૂલમાળા પર બલહારી દ્રગે ડીઠા છે. કથા થતી હોય ત્યારે શ્રીજી મહારાજનો સ્વભાવ હતો હરે હરે કરતા, જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે. ભગવાનને જ્યારે જમતા હોય ત્યારે અચાનક એવી સ્મૃતિ થઈ આવે. શ્રીજી મહારાજને કથા વાર્તાનું જબરજસ્ત અંગ હતું. કથા વાર્તા કરવી, કથા વાર્તા કરાવવી, કથા વાર્તા સાંભળાવવી અને સાંભળવી, આનું અંગ શ્રીજી મહારાજને જબરું હતું. એટલે જ આ સંપ્રદાયમાં કથા વાર્તા પ્રધાન સંપ્રદાય છે આપણો. આ તો વચ્ચેના થોડા સમયગાળો એવો કંઈક થોડો અંધકાર જેવું કંઈક જે છવાઈ ગયું કે કથા વાર્તાઓ લુપ્ત થઈ ગઈ હતી, પણ અત્યારે પાછો કથા વાર્તાનો યુગ રિટર્ન થયો છે. બાકી આજથી વર્ષો પહેલાં, અમુક વર્ષો પહેલાં કથા વાર્તાઓ થતી, પણ એક નિયમપૂર્વક કથા થઈને પૂરી થઈ જાય, શ્રીપતિમ શ્રીધરમ, પછી તો મોતિયા લાડુ ને એ જ સત્સંગ હતો, એવું હતું ને ઝાજુ. પણ આજે એવું થઈ ગયું કે જો એવો તમે સત્સંગ કરો ને તો કોઈ વેલ્યુ ના રહે, અત્યારે કથા વાર્તા જ પ્રધાન એવો થઈ ગયો યુગ. કારણ કે અત્યારે બૌદ્ધિક યુગ વધ્યો, બૌદ્ધિક વ્યક્તિઓ વધ્યા, બૌદ્ધિક વ્યક્તિઓ વધ્યા એટલે બધાએ વિચારે છે કે આવું તો બધું ઘેરે મળે છે. કથા વાર્તામાં તમે ન્યૂઝના સમાચાર આપો ને તો એ સમજે કે આ તો અમે જોઈએ જ છે ઘેર ન્યૂઝ, આમાં શું નવું. કે મુક્તાનંદ સ્વામીએ શું લખ્યું, ગોપાળાનંદ સ્વામીએ શું લખ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું, સતાનંદ સ્વામીએ શું લખ્યું, ગુણાદિદાનંદ સ્વામીએ શું કીધું છે, એ કંઈક કોક જે અમે નથી વાંચી શકતા. બાકી જો કથા વાર્તામાં પણ જગતના ન્યૂઝ જો આપવા માંડીએ ને તો એ કે આ તો અમે રોજ જોઈએ જ છે, રોજ સાંભળીએ છીએ, આમાં શું તમે નવું કીધું, આ તો અમારું છે જ. પણ શ્રીજી મહારાજે જે કથા વાર્તાનો માહોલ બનાવ્યો હતો, આખો સંપ્રદાય કથા વાર્તા પર આ બેઝ પર ઊભો થયો. જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધાર્યા ત્યારે લાડુબા, જીવબા, એભલ બાપુ શ્રીમદ ભાગવતનો 7 વખત પાઠ કર્યો છે લોકોએ. રોજ આખો પરિવાર ભેગો થઈને વાંચતો
અને રોજ વિચાર કરે. જ્યારે શ્રીમદ ભાગવતમાં આવે કે ભગવાને રુકમણીનો હાથ પકડ્યો અને ત્યારે તરત લાડુબાન જીવબાને થાય કે આ કળિયુગમાં ભગવાન અમને નહીં મળે, આવો વિચાર આવતો શાસ્ત્રનું વાંચન ને કથા વાર્તા હતી એટલે મહારાજ ગઢપુરમાં રોકાના. મહારાજનો જીવનકાળ દરમિયાનનો ગાદીએ બેઠા ફરણીમાં રામાનંદ સ્વામી ધામમાં સ્વધામ ગમન થયું. પછીના દિવસથી શ્રીજી મહારાજ 49 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા, ત્યાં સુધી એક દિવસ ગમે એટલી બીમારી હોય, ગમે એટલો મંદવાળ ગ્રહણ કરેલો હોય, ગમે એવા વ્યવહારની અંદર શ્રીજી મહારાજ અટવાયેલા હોય, મોટા મોટા સમયાઓ કરવાની અંદર હોય, મોટા મોટા મેનેજમેન્ટોની અંદર શ્રીજી મહારાજ વ્યસ્ત હોય, તોય શ્રીજી મહારાજે એક દિવસ કથા વાર્તા વિનાનો રાખ્યો નથી. નાની સભા તો કરી જ દે, દિવસમાં ટાઈમ ના મળ્યો ને તો અડધી રાતે બોલાવે. રાતે 12 વાગે વિચાર આવે ને કે મારે આવી વાત કરવી છે, મહારાજ કે ચાલો જાગો. પહેલું જ વચનામૃત પરમહંસના જાયગાનું અડધી રાત્રિએ મહારાજ જાગ્યા છે. પહેલું વચનામૃત અખંડ વૃત્તિનું છે, એ મહારાજ અડધી રાત્રિએ જાગ્યા અને મહારાજને થયું કે મારે સાધુઓને નરિભક્તોને આ વાત કરવી છે. અચાનક વિચાર આવ્યો, મુક્તાનંદ સ્વામી ગાતા હતા કીર્તન બિહાગ રાગના, શ્રીજી મહારાજ તરત પહેલો, મહારાજે બધાને ભેગા કર્યા, બધા આવી ગયા રાતે ઉઠી ઉઠીને, અને મહારાજ કે કઠણમાં કઠણ સાધન કયું બોલો. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. અડધી રાત્રે જ્ઞાન ચર્ચાઓ કરીશ. હમણાં લોયાનું પહેલું વચનામૃત આપણે સાંભળીએ છીએ, સવારના સાડા ચાર વાગે સાધુઓને નરિભક્તોને ઉઠાડીને શ્રીજી મહારાજ વાતો કરતા હોય. કોઈ પણ વ્યક્તિને જે ઈશક હોય ને એના જીવનથી દેખાય. માની લો કોઈને ખાવાનું બહુ જોતું હોય ને તો એ રાતે 2 વાગે જાગશે ને તોય થોડું ખાઈ લેશે, કારણ કે એને એમ થાય કે રહી ના જવું જોઈએ કંઈ, સમજાયું? એ પેટ ભરાઈ ગયું હોય ને તો એમ કે અત્યારે પેટ ભર્યું પણ કલાક પછી તો ખાવું જ છે, કંઈક વસ્તુ એવી મળી છે, હવે અત્યારે તો જમી લીધું, પછી જમ્યા પછી કોઈએ કાઢી કે આ રહી ગયું તો કે મૂકી રાખો ને હમણાં કલાક પછી જમી લઉં છું, કારણ કે એને રુચિ છે. એ કલાક પછી પણ એને ખબર છે આ પેટ ભરેલું છે, મને હવે પછી તકલીફ થશે, તો કલાક 1.5 કલાક ભાઈ ચાલી આવશે આખરે, કે પચી જાય તો પછી જમો. ભાઈ કાલે જમીશ તો નહીં હાલે? તો કે ના, અત્યારે 1.5 કલાક પછી જ, કારણ કે એને એની રુચિ છે, એને એનું ખેંચાણ છે. જેનું જે ખેંચાણ હોય ને એ એના જીવન સહજ જીવનમાં દેખાયા કરે. જેનું જે ખેંચાણ હોય, કોઈને ખાવું, કોઈને જોવું, કોઈને ફૂટબોલની રમત હાલતી હોય છે, અહીંયા આગળ આ દેશમાં ફૂટબોલના ઇન્ટરેસ્ટવાળા બહુ હોય આ યુવાનો, તો અહીંયા આગળ કથા ચાલતી હોય ને સેટરડે, પણ એ બેઠા હોય ખુરશી પર પણ ખોળામાં ફોન હોય અને આમ કર્યા કરતા હોય, એટલે એ કથા એ સાંભળે છે, એને ખબર છે, રુચિ તો છે કે મંદિરે જવું જોઈએ, સાધુની વાત સાંભળવા, એટલે અહીંયા આવે ખરા, પણ ખેંચાણ ફૂટબોલનું છે, એટલે સ્વામીની વાતે સાંભળવાની કલ્યાણકારી, અને આમાં અંદર ફોનમાં જોઈ લેવાનો કેટલો સ્કોર થયો છે, શું થયું છે, એટલી બધી રુચિ અંદર જાગે. તો એ ગમે ત્યાં ગેપ કાઢીને પણ ફૂટબોલની રમત જોઈ લે છે. ક્રિકેટનો શોખીન હોય, એ જોબ કરવાની હોય, રાત્રે ક્રિકેટ હોય કે ભારત પાકિસ્તાન આજે રમવાની છે, તો રાત્રે જાગીને પણ ક્રિકેટનો શોખીને જોઈને સવારની જોબ કરી આવે છે. જેને જે રુચિ હોય એ એને દિવસ દરમિયાન કર્યા વિના રહેવાય નહીં, રાત્રે સુવા દરમિયાન પણ કર્યા વિના રહેવાય નહીં, એની રુચિ થઈ. શ્રીજી મહારાજની રુચિ એ હતી કથા વાર્તા, કર્યા વિના રહેવાય જ નહીં, હૂતા હોય આમ હૂતા હોય અને અચાનક વિચારમાં જતા રહ્યા હોય ઝાકતા, અને વિચારની અંદર એમને એવું આવ્યું કે આ વાત બહુ જબરી છે, તરત જ ચપટી વગાડીને કે બધાને ભેગા કરો, વાત કરવી છે. અને શ્રીજી મહારાજ વાત કરતા, અને સંતો ભક્તો પણ કેટલા ખપવાળા કે એ લોકોએ કોઈ દી શ્રીજી મહારાજને એમ ના કીધું કે વિચારો ખરા રાતે 12 વાગે બોલાવાના, ઊંઘમાંથી ઉઠાડવાનો કંઈ વિચાર તો કરો, કથાનો કોઈ ટાઈમ હોય કે નહીં, સવારના 4 વાગે તમારે ક્રોધને કામની વાતો કરવાની, કંઈ ફિક્સ કરો કે સવાર 8 થી 9 કથા, ફિક્સ કરો કે રાતે 9 થી 10 કથા. શ્રીજી મહારાજ પાસે કથા વાર્તાનો કોઈ ફિક્સ ટાઈમ જ નહોતો, એની ટાઈમ એની પ્લેસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણની વચ્ચે શ્રીજી મહારાજ વાતો કરતા. મોટા અંગ્રેજોને મળે ને રાજાઓને તો ન્યાય કથા વાર્તા ચાલુ કરી દેતા. શ્રીજી મહારાજને આટલી કથા વાર્તાનું અંગ હતું, એ વ્યસન એવું પડી ગયું હતું મહારાજને કે પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું, કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે, કરતા હોય નામી ખસતા આવે રે, અને પ્રેમાનંદ સ્વામી ત્યાં સુધી લખ્યું કે જમતા જમતા
જમતા જમતા ભગવાનને સ્મૃતિ થઈ જાય. કઈ સ્મૃતિ થઈ જાય? તો હવારમાં કથા સાંભળી હોય, બપોરે કથા સાંભળી હોય, રાત્રે વાતો કંઈક થઈ હોય શાસ્ત્રની, તો મારા જમતા હોય ને તો જમતા જમતા કેવું ચિત્ત બ્રહ્મ થઈ જાય. કેટલાકને ચિત્ત બ્રહ્મ થઈ જાય તો કેવું હોય કે એ કંઈક ક્રિયા કંઈક જુદી કરે છે અને વાતો કંઈક જુદી કરવા માંડે. એટલે આપણે શું કહે કે આનું ચિત્ત બ્રહ્મ છે, એને ખબર જ નથી કે હું શું કરું છું. એમ શ્રીજી મહારાજનું ચિત્ત બ્રહ્મ હતું. કેવું ચિત્ત બ્રહ્મ હતું ખબર છે? કથા વાર્તારૂપી ચિત્ત બ્રહ્મ હતું. જમતા હોય ને તો જમતા જમતા અચાનક શ્રીજી મહારાજને એવું થઈ જાય, એમને પેલી ચેષ્ટાનું બન્યું છે ને એનિમેશન, એના દર્શન કરજો. તેની અંદર આમ મહારાજ જમતા હોય, ચેષ્ટા તો આપણે રોજ બોલીએ છીએ પણ એનાથી જલ્દી સમજાઈ જાય બધાને. તો મહારાજ જમતા હોય ને જમતા જમતા મહારાજને એમ થાય કે નિત્યાનંદ સ્વામી કથા વાંચે છે, પ્રાગજી પુરાણની કથા વાંચે છે ને મહારાજ સાંભળે છે. એટલે મહારાજ કે હરે હરે એમ કરીને પાછા જમતા જાય. કોઈ કે મહારાજ તમે જમાડો છો અત્યારે કથા નથી ચાલતી, ત્યારે મહારાજને સ્મૃતિ આવે કે હું જમું છું. કેટલા કથા વાર્તાની અંદર મસ્ત શ્રીજી મહારાજ હશે ત્યારે શ્રીજી મહારાજને આવું થતું હશે. આપણે આપણા જીવનને કથા વાર્તા રૂપી આ ઔષધથી એવું બનાવી દેવાનું છે કે આપણા ચિત્ત બ્રહ્મ થઈ જાય. પણ શાની અંદર? કથા વાર્તામાં. કથા વાર્તામાં ચિત્ત બ્રહ્મ થઈ જાય, કથા વાર્તાની અંદર આપણું મન ગૂંચાઈ જાય. શ્રીજી મહારાજનો આવો સ્વભાવ હતો. એટલે કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે, કથા થતી હોય ત્યારે મહારાજ હરે હરે કરતા. સુને હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે, એવી સારી વાતો આવે ને ત્યારે હરે હરે મહારાજ એમ કહેતા. બહુ સરસ વાત આવી એમ, હરે હરે એટલે બહુ સરસ વાત આવી. શ્રીજી મહારાજને આવી રુચિ હતી સાંભળવામાં. વાતો કરતા તો બરાબર છે પણ સાંભળતા ને ત્યારે હરે હરે કરતા. એટલે શ્રુતવાનમાં બધાથી સરસ હતા મહારાજ. કોઈ કથા ગમે તે એક નાનામાં નાનો બ્રાહ્મણ આવીને વાંચતો હોય ને, શ્રીજી મહારાજ બહુ ધ્યાનથી કથા સાંભળતા, એવી ધ્યાનથી એક ધારી કથા સાંભળતા. અને કેટલીક વાર જેમ જેમ કોઈક એવી વાત આવે ને તો એ પોતાના આસનથી ખસતા 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 ઓલો પુરાણી બેઠો હોય ત્યાં જતા રહે. આવો શ્રીજી મહારાજનો સ્વભાવ હતો. હવે કથા વાર્તાના જેને અંગ છે આપણને, આ તમે રોજ હવાર હાંજ કથા સાંભળો છો તો અંગ રૂડા થતા જાય છે. અને જે દી કથા વાર્તા નહોતા સાંભળતા તે દિવસે અંગ કેવા હતા, આજ કથા વાર્તા સાંભળતા થયા તો અંગ કેવા થયા. કારણ કે જીવનું ઘડતર જેમ પેલો શિલ્પી પથ્થરની અંદર ટાંચકા મારે અને એમાંથી મૂર્તિ જે છે એને ઉપસાવે છે, એમાં કથા વાર્તારૂપી ટાંચકા ખાઈ અને જીવાત્માની અંદર ભગવાનની મૂર્તિ ઉપસે છે. જીવાત્મામાં અનાદિ મુક્તપણાની મૂર્તિ ઉપસે છે. જીવાત્માની અંદર અક્ષરધામના મુક્ત થઈ શકે એવી મૂર્તિ ઉપસે છે. કથા વાર્તાના ટચકા એ કરી શકે. પણ જેને કથા વાર્તાનું અંગ નથી એને શ્રીજી મહારાજે કહ્યું, એમાં રૂડા ગુણ કેદી નહીં આવે, કોઈ દિવસ નહીં આવે. બાપ દાદાનો 60 પેઢીનો સત્સંગ હશે ને, અને શિખરબંધ મંદિરોના મોટા મોટા સોનાના શિખરો આખા કર્યા છે અને સોનાના પતરા જડ્યા છે અને આ બાપ દાદાઓ એને અને સોનાના દરવાજાઓ સોનાના સિંહાસનો કર્યા છે ને કોઈ મંદિરના, સોનાના પગથિયાઓ આખા મોટા જો એની પાસે બહુ હોય ને તો આખા કોહિનૂર હીરાથી મઢી દીધા હશે ને, તો પણ કથા વાર્તા વિના રૂડા ગુણ નહીં આવે. ગમે એવા અબજોનું દાન કરશે પણ કથા વાર્તા વિના રૂડા ગુણ નહીં આવે. સવારથી સાંજ સુધી મંદિરની સેવા કરશે તો પણ કથા વાર્તા વિના રૂડા ગુણ નહીં આવે. કથા વાર્તા એ તો શ્વાસ છે, કથા વાર્તા એ તો આપણું બ્લડ છે, આધ્યાત્મિક બ્લડ, એના વિના કોઈથી જીવી જ ના શકાય. અને કથા વાર્તા વિના શું થાય? કથા વાર્તા વિના સેવા કરતો હોય, કથા વાર્તા વિના દાન કરતો હોય, કથા વાર્તા વિના જે કંઈ કરે ને એને કોઈ વિવેક ના હોય કે મારે શું કરવું ને શું ના કરવું. એને મોટો હાર જોવે, દાન કરતો હોય મોટો હાર જોશે, હારી મોટી રૂમ જોશે, હારો પલંગ જોશે હુવા, એને હારું જમવાનું થાળ જોશે, પાનબીડું જોશે, એમાંનું એક પણ જો ગેપ પડી તો મરી ગયા તમે, તમે ખોટા ને હાવ ખરાબ થઈ જાઓ. એને મોટો હાર આપો, મોટી રૂમ આપો, પાનબીડું આપો, પ્રસાદ આપો, માન સન્માન આપો, બહુ મોટા એમ કરીને ફૂલાવો તો એનો સત્સંગ આલે. પણ જો એ કથા વાર્તા વિનાનો છે એટલે એને કોઈ જગ્યાએ જો તમારે એની જે ફોર્માલિટી છે એમાં કોઈ જગ્યાએ જો ગેપ પડ્યો તો ગયો, ગેપ પડ્યો તો ગયો. મેં પૈસા દીધા છે, મારું નામ અહીં લખાવવું જોઈએ ને તમારે સમયાંતરે વર્ષો પછી ફેરફાર કરીને એ નામની જગ્યાએ કંઈક બીજું અથવા તો એને જે જગ્યા બતાવી હતી એની જગ્યાએ બીજી જગ્યાએ લખવું પડ્યું તો પૈસાય પાછા લઈ જાય તમારા આપેલા કે પૈસાય પાછા દઈ દો મને,
દહ વર્ષ પછીના વ્યાજ સહિત પૈસા પાછા આપો, દહ વર્ષ પહેલાં આપ્યા હતા ને અને આપવા પડે, શું કરો? કારણ કે એને કથા વાર્તાનો અંગ નથી, એને ખબર નથી કે દાન કર્યા પછી પાછું મગાય જ નહીં. હવે તને અસંતોષ છે તો ફરી ના આપતો, તારે માનનો યોગ જોતો હતો અને તને માન ના મળ્યું, તને લાગ્યું ખારું અહીં તો માન છે નહીં અને માન સન્માન કંઈ મારે જોતું તું એવું ના મળ્યું, તો કાંઈ નહીં ફરી નહીં દેવાના. પણ એકવાર ભગવાનને અર્પણ કર્યા પછી એને રિટર્ન લેવાય, પણ રિટર્ન લેવાવાળાએ બેઠા છે પૃથ્વી પર છે અને દેવાવાળાએ બેઠા, દેવા પડ્યા વિચારો. કારણ એટલું જ, કથા વાર્તાનું અંગ નહીં. અને આવા તો કેટલા છે, કંઈ એક છે, હજારોની સંખ્યામાં છે. કારણ કે કથા વાર્તા કોને ગમે જ છે, કોને કથા વાર્તા, કડવી વાત કોને ગમે છે, કડવી ઔષધ કોને ગમે છે? પોતાના જીવને ઘસારો આવે, પોતાના સ્વભાવને ઘસારો આવે ને, એવું કોઈને ગમતું નથી. ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું, જીવતો સ્વભાવ હોતો સત્સંગ કરે છે. સ્વભાવ, એની ઉપાસના પોતાના સ્વભાવની જ હોય. એના સ્વભાવ ઉપર જ્યારે ઘા વાગે ને, ત્યારે ગમે એવો હોય ને તો એ પાછો પડી જાય છે. સ્વભાવ ઉપર ઘા વાગે અને તોય ઊભો રહે, એ કથા વાર્તાવાળો જ ઊભો રહે, બીજો કોઈ ના ઊભો રહે. કારણ કે એને જ્ઞાન છે કે મારો સ્વભાવ તો મારો દુશ્મન છે, જન્મ મરણના ચક્કરમાં જ મારો સ્વભાવ મને નાખે છે, અને એ સ્વભાવને કાપવાનું કામ આ સાધુ કરે છે તો મારી પર કેટલી મોટી કૃપા છે, કેટલી મોટી કૃપા છે. ગઈકાલે એક ભગતનો ફોન આવ્યો, મને કે સ્વામી એક વાત તમને પૂછીશ, તમે વઢશો કે મને, પણ પૂછી નાખું કે આજે હિંમત કરીને પૂછું છું. તેમ મને થયું, મેં કીધું સારું હોય હશે એમ, મેં પૂછો પૂછો. મને કે હું ચા નથી પીતો, બરાબર, તમે મને ચાનો નિયમ આપ્યો હતો, હવે હું તો આપીને ભૂલી ગયો હતો ક્યારે દીધો એમ. એટલે મને કે તમે પ્રતિષ્ઠા હતી ને ત્યારે મને ચાનો નિયમ દીધો હતો અને મેં ત્યારથી ચા પીધી નથી. હવે મારે એવી ઈચ્છા છે કે સવારમાં ઉઠીને એક વખત અડધો કપ ચા પીવું તો કેવું, એવું મને ઈચ્છા રહ્યા કરે છે. પણ મને પૂછતા હિંમત નહોતી ચાલતી, પણ આ મહિના બે મહિનાથી બરાબર હિંમત ભેગી કરીને પૂછ્યું છે તમને કે શું કરવું જોઈએ. હું ચાર વર્ષ તમે ના પીધી, 2014 મહારાજ બેઠા અહીં, તે દિવસથી તમે આજ દિવસ સુધી નથી પીધી, તો તમારે ચાલી ગયું કે ના ચાલી ગયું? તો કે ચાલી ગયું. તો અત્યાર સુધી ચાલ્યું છે તો તમને હવે સંકલ્પ એવો કેમ થયો કે મારે પીવી છે? ચાર વર્ષમાં તમને ના થયો? તો કે આમ પેલું સવારમાં ઉઠીને ના પીએ ને તો થોડું માથું આમ ભારે ભારે જેવું લાગે, મને કે આવું છે એટલે. તો મેં કીધું તમને ચાર વર્ષ સુધી ભારે લાગ્યું, કોઈ પ્રોબ્લેમ થયો, ગાડીને એક્સિડન્ટ થઈ ગયો, જોબ પર કામ બગડી ગયું, કે કંઈક તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયા, ઝઘડા થઈ ગયા, એવું કંઈ થયું? તો કે ના એવું નહીં, આમ સહેજ આમ પેલું આમ લાગ્યા કરે કે કંઈક ઓછું છે એમ એવું લાગે. તમે કીધું ઓછું થાય તો ઓછું જ લાગે ને, તમે રોજ પીતા હો એટલે ઓછું થાય તો તમને ખબર તો પડે જ ને કે ઓછું છે. તમે ધારના પારના કરતા હો, તમે રોજ જમતા હો રેગ્યુલર, પછી ધારનું કરો ના જમો તો ખબર તો પડે જ ને કે આજ નથી મળ્યું જમવાનું. તો એવી રીતે આમાં એવું જ કરવાનું, આમાં કોઈ દી આવે છૂટ નહીં લેવાની. આમાં તમે છૂટ લો ને એટલે અડધો કપ લો ને એટલે ફરીથી પાછી ચાર વર્ષ પછી જેટલી પીતા હતા એનાથી ડબલ પીતા થઈ જશો. એટલે આપણે પીવી નથી, મેં કહ્યું. સારું, તો મને ખબર હતી કે સ્વામી તો આવું જ કહેશે. તો મેં કહું પૂછ્યું શું કરવા, ખબર હતી પૂછ્યું છે માટે. તો કે હવે શું કરવું? મેં કીધું કાંઈ નહીં, તમારે તુલસી છે એવી બધી આયુર્વેદ વસ્તુ હોય ને, અમારે થોડો ટેસ્ટ આવે એવું અંદર નાખી નાખીને પીવાનું, એવા મસાલાઓ મળે છે એવા મસાલાઓ નાખો ને મસાલાવાળો ટેસ્ટ. આ મેં કીધું આ તો બધું જીભડીનું છે, કાંઈ બીજું છે નહીં. અને મેં કીધું એની અંદર થોડું કેફીન આવે છે એટલે જીવને થોડું પકડાઈ જાય કે આના વિના નહીં ચાલે. પણ જીવ જો સુરવીર થઈને મંડે તો હું ના છૂટે અને હું ના થાય. એ કોણ કરે? કથા વાર્તા કરે. કથા વાર્તા જે સાંભળે જ નહીં એને હું, એને એને કશી ખબર ના પડે અને એમ લાગે આ જ સત્સંગ છે. એને એમ જ લાગે સત્સંગની રીત જ આ છે. પણ સીધું જ પહેલામાં પહેલો પ્રશ્ન પોતાના આત્માને પૂછવાનો, ભગવાનને જે વસ્તુ ખપે નહીં એ ભગતને ખપે જ ક્યાંથી? ભગવાન ના પીતા હોય ભગવાનને કોઈ ધરાવે છે? ભગવાનને કોઈ ધરાવે? ચા કોફી કંઈ પણ તમાકુ આદિ કોઈ ભગવાનને ધરાવતું નથી. ડુંગળી લસણ ભગવાનને કોઈ ધરાવે? ચાલો સ્વામી એન્ડ સંપ્રદાયમાં તો હે, હા પણ એમાં એવું છે. એક શિક્ષાપતિ ભાષ્ય બહાર પડ્યું છે સંપ્રદાયમાં, તો એ જે ભાષ્ય લખવાવાળો છે ને, એટલે ભાષ્ય તો સતાનંદ સ્વામીએ લખ્યું છે. સતાનંદ સ્વામીએ તો કાંઈ લખ્યું જ નથી, પણ પછી સતાનંદ સ્વામી ઉપર હું બેઠો હોઉં ને પાછો, કે સ્વામીને અભિપ્રાયને હું સમજાવું એટલે મારે રોજ રકાબી જોતી હોય,
તે એને પછી નીચે ટીકામાં લખ્યું કે ભગવાનને અર્પણ કરવું, આત્મનિવેદી ભક્ત અમરીશ રાજાની પેઠે બધું ભગવાનને અર્પણ કરવું દાખલા તરીકે. હવે દાખલો જ મારે આપવાનો જે સતાનંદ સ્વામીએ ના દીધો હોય. દાખલા તરીકે સવારમાં ચા પીવી હોય, ચા આપણે પીતા હોઈએ તો ભગવાનને ચા ધરાવીને પીવી, લખેલું છે, બહાર પડેલું છે. હવે આ કોઈ વાંચે એટલે એને તો પ્રૂફ થઈ ગયું કે આ પીવાય. તો કે શ્રીજી મહારાજે ક્યાં સ્પષ્ટ લખ્યું છે ચા ના પીવી? પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ નથી લખ્યું, પણ શ્રીજી મહારાજે એવું ચોક્કસ લખ્યું છે જેનાથી કેફ થાય એવો કોઈ પદાર્થ મારો આશ્રિત ગ્રહણ ન કરે. તો કે પણ આમાં કેફ છે એની હું ગેરંટી? તારે રોજ પીવી પડે છે એ જ કેફ છે એની ગેરંટી? કોઈને એવું છે કે કોઈ દૂધ પીતો હોય એને એવું ના હોય કે રોજ દૂધ પીવું જ પડે, બે દી દૂધ નહીં મળે તો કાંઈ નહીં, મમરા જમી લઈશ, રોટલી જમી લઈશ, કાંઈ ના મળ્યું ફ્રૂટ જમી લઈશ. દૂધવાળાને કોઈ દી દૂધનું વ્યસન નથી પડતું, ચાવાળાને કેમ ના થાય માથું ચડે છે? કારણ કે કેફ છે અંદર. અને શ્રીજી મહારાજ કે કોઈ પણ પ્રકારનો કેફ, આટલો પણ કેફ મારો આશ્રિત ગ્રહણ ના કરે, શ્રીજી મહારાજને નથી ગમતું. પછી આજે જે ચાલતું હોય એ મંદિરમાંય પાવી પડે છે અને સંસ્થાઓમાંય પાવી પડે છે. કોઈ મહેમાન આવે તો, પહેલાં નહોતી તે પોલીસ આપણે ત્યાં શિબિર ને બધું થાય ને, તે સામે હાઈવે ક્રોસ કરીને સામે જાય પેટ્રોલ પંપે. એ ગુરુ કે આ બધા ક્યાં જાય હારા બપોર 12-3 આમ આંટો મારો આમ ક્યાં નીકળે હાઈવે પર? હું ને ટ્રકો કોઈ હગા આવે છે? હગા નથી આવતા, ઓલી બાજુ પેટ્રોલ પંપે જાય છે ને હગા છે. ગુરુજી કે એક અવેડો ખોલ દો કંઈ, અવેડો અવેડો પેલો ઢોરને પીવાનો હોય ને, ગુરુજી કે અવેડો ખોલ દો. થઈ ગયું આજે સમાજની અંદર આ વાત કોઈને આજે જલ્દી મગજમાં ઉતરે એવી નથી, કારણ કે સમાજ હવે એક જ પ્રવાહમાં હાલ્યો જાય છે. આજનો સમાજ કેવો થતો જાય છે? બહુ જ સોફ્ટ. આજનો સમાજ કેવો થતો જાય છે? કોઈને નક્કરતા જીવનમાં નથી લાવવી. તમે સહજતાથી સત્સંગ કરો ને કરાવો તો અમારે હાલવું છે. તમે બહુ નક્કર વાતો કરો ને, બહુ નક્કર કરવા મહેનત કરો ને તો કે આના કરતાં ઓલું મંદિર સારું, આના કરતાં ઓલા સાધુ, તમે ફેલ જશો કે જીવ, તમે કંઈ નહીં કરી શકો એવું થાય સારું. અને તમે બધી રીતે હાલવા દો, તમારે જે કરવું હોય. અમને એક હરિભગત મળ્યા હતા, 20 વર્ષથી એક એવા મંદિરમાં સેવા કરે, ઇન્ડિયામાં મળ્યા, 20 વર્ષથી સેવા કરે એવા મંદિર, બહુ મોટું મંદિર, એમાં સેવા કરે, બહુ મોટા શહેરમાં રહે. એના ગુણાદન સ્વામીની વાત શું એ નહીં ખબર, કે સ્વામીની વાત શું છે નહોતી ખબર. આપણી પાસે એક રાત રહેવાનું થયું સંતો ભેગા, એટલે બેઠા, એટલે આપણને ગુરુજીએ જે આપ્યું છે એ પ્રમાણે વાતો શરૂ થઈ, ગુણાદન સ્વામીની વાત શરૂ થઈ, બહુ રૂચિવાળા, સાંભળતા આંખમાંથી આંસુ પડે. મેં કીધું સ્વામીની વાતો વાંચો છો? મને કે સ્વામીની વાત શું છે? એ એવી જગ્યાએ છે કે જ્યાં ગુણાદિતાનંદ સ્વામી રોજના છે, પણ એને સ્વામીની વાત નહોતી ખબર. સ્વામીની વાત આપી, રાજી થયા. એ જે સાધુને મળે તે સાધુ રાજી થયા, કે ગુણાદિતાનંદ સ્વામીની વાત કોક બહારથી આવીને સાધુ આપી ગયા, રાજી થયા. સત્સંગ કથા વાર્તા વિના ક્યારેય રૂડા ગુણવાળો નથી થતો. બાકી પ્રોટોકોલ ને ફોર્માલિટીવાળા સત્સંગ જો કરવો હોય ને તો લાખ ગણો વિકાસ થાય. આજ જેટલો છે એના કરતાં લાખ ગણો વિકાસ થાય. એમાં ભગવાનની કાંઈ જરૂર પડે નહીં. આ મોટી મોટી કંપનીવાળાને શું ભગવાનની જરૂર પડે છે? મેનેજમેન્ટ સારામાં સારું નાખી દો અને થોડું લૂસ કરી નાખો એટલે બધું સરસ થાય. પણ તમે કહો ઉપાસના આવી જ જોઈએ, પંચવર્તમાન આવા જ જોઈએ, જીવન આવું જ જોઈએ, વ્યસન તો જોઈએ જ નહીં, આ પ્રકારનું જ આપણે જોઈએ. હવે રોજ એવી વાતો ને રોજ એવું વાતો સાંભળવાની ને રોજ સારું એક કુહાડો કોને પોહાય? એના કરતાં આપણે સ્ટાન્ડર્ડ બહુ સારું કે સીધી સીધી રીતે થઈ જાય, 6 થી 6:30 કરવું, 6:30 થી 7 કરવું, પછી છૂટા, પછી અઠવાડિયા સુધી ચિંતા નહીં, પછી કોઈ રોજ આપણું માથું ના ખાય કે આ કરજે આ કરજે આ કરજે. હા તો હવાર ખોલીએ, આટલું કરો આટલું કરો આટલું કરો, હાંજ પડી આટલું સુધારો આટલું સુધારો આટલું સુધારો. કેટલું સુધારવું? 70 વર્ષ ક્યાં સુધારતા, હજુ સુધર્યા જ નથી, હજુ સુધારો સુધારો સુધારો, થાકી જાય જીવને. આજે સત્સંગ બહુ મોર્ડન સત્સંગ ગમે છે, અને એવો સત્સંગ કરવાથી શ્રીજી મહારાજનો રાજીપો નથી થતો. અને એવો સત્સંગ જો કરી નાખીએ તો શ્રીજી મહારાજ જેના માટે આ પૃથ્વી પર પધારે એ કામ જ ના થાય, નક્કરતા જતી રહેશે સત્સંગમાંથી, તો એ કામ જ નહીં થાય. કોઈ દિવસ કોઈને ખબર જ નહીં પડે શ્રીજી મહારાજની શું રીત હતી. આજે સાધુ હોય તો સાધુ આજના યુગ પ્રમાણે બધું ફેરફાર કરતા 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 શ્રીજી મહારાજની જે ઓરિજિનલ રીત છે એની અંદર હાવ છેદ ઉડી જાય.
નંદપંક્તિના સંતોના કરેલા શાસ્ત્રોના અભિપ્રાયોનો હાવ છેદ ઉડી જાય, હરિભક્તોના જીવન એવા થઈ જાય, તો આજથી 200, 300, 500 વર્ષ પછી શ્રીજી મહારાજની શું રીત હતી એ કોઈને ખબર નહીં હોય. પણ ભલે કદાચ થોડો તો થોડો, પણ નક્કર સમાજ જો ક્યાંક ઊભેલો હશે ને તો કોકને ખબર પડશે શ્રીજી મહારાજની શું રીત હતી, શ્રીજી મહારાજ શાના માટે આ પૃથ્વી પર પધાર્યા હતા, અને એ જીવોનું પણ આત્યંતિક કલ્યાણ થશે. નહીં તો અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામગતિ, મેં કીધેલું જ છે, અનેક જન્મ પછી એ મોર્ડન ને ફોર્માલિટીનો સત્સંગ હોય તો કલ્યાણ તો થાય, અનેક જન્મે થાય, રોજ ધીરે ધીરે કરતાં કરતાં આગળ જાય. એટલે શ્રીજી મહારાજને કથા વાર્તાની જબરી રુચિ હતી. મહારાજ કે અમારે કથા વાર્તા કીર્તન ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. મધ્યનું 49મું વચનામૃત. મહારાજ વર્તાલના 16મા વચનામૃતમાં કહે છે, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. આવું શ્રીજી મહારાજ વર્તાલના 16મામાં કહે છે. મહારાજ કે જ્યારે કથા વાર્તા થતી હોય ત્યારે તો દીવાના થઈ જવાય છે, અલમસ્ત થઈ જવાય છે, એમ લોયાના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે. મહારાજ કે જ્યારે ધૂન ભજન થતું હોય ત્યારે હાથની તાળી વગાડીને આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડીએ છીએ. શ્રીજી મહારાજને આટલું ભજન કથાને કીર્તનમાં રુચિ હતી. એ પોતાના જીવનથી આપણને શીખવાડે છે કથા વાર્તાનું અંગ જબરું રાખવું. ગઈકાલે જ યુવાનો ઉપર સેવા કરતા હતા, સેવા કરતા કરતા પછી હું ઉપર ગયો, મને કે સ્વામી કથા વાર્તાનું અંગ હમણાં થોડું પાડી દીધું છે, ડેલી કથા સાંભળવાનું પહેલાં નહોતું પણ હવે પાડી દીધું છે, અને આજે આવ્યું ને હવે તો એક કથા ચૂકવી નથી કે કથા સાંભળવી છે. મેં કીધું હા, તમને બધાને હવે ભગવાનને સાધુમાં એવું હેત થઈ ગયું છે કે તમારી રાખ છે ને અહીં જ થવાની છે, બીજે ક્યાંય નથી થવાની, રાખ અહીં જ થશે તમારી. તમને ભગવાનના ધામની પ્રાપ્તિ પણ થવાની, સાધુ ભેગા જોડાયેલા છો, ભગવાનની અંદર ભલે વૃત્તિ એટલી ના રહેતી હોય પણ સત્સંગમાં જોડાયેલા છો, પ્રાપ્તિ પણ એવી થશે. પણ ભગવાનને દાખલો બહુ પડે, દાખલો બહુ પડે. ડૉક્ટર આમ ટિંચર લગાવતો હોય કોઈને અને ઓલો આમ થોડોક આમ કડક થઈને બેઠો હોય કે વાંધો નહીં ભલે બળતું પણ લગાવી દો, ડૉક્ટરને દાખલો ઓછો પડે. ડૉક્ટર ઇન્જેક્શન દેતા હોય અને બહુ આમ હલી ના જઈને બહુ બીવે નહીં તો ડૉક્ટરને દાખલો ઓછો પડે. પણ ઓલો આમ 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 જ કર્યા કરે તો ડૉક્ટરને બહુ દાખલો પડે ઇન્જેક્શન આપવા. ડૉક્ટર મળ્યા છે એટલે રોગ તો ટાળશે પણ એને ઇન્જેક્શન ઘણી વખત પેલો ડગ્યા કરે ને તો 3 કાના પાડવા પડે, ગમે ને એને વાગી જાય અને ઓલાને પેઇન થાય, ડૉક્ટર એનું કામ કરી ના શકે. એવી રીતે કથા વાર્તાના ભલે આપણે કેટલા રૂડા થઈ ગયા એ અગત્ય નથી, પણ કથા વાર્તાનું અંગ હશે ને તો શ્રીજી મહારાજને કે સાધુને કામ કરવાનું થોડું સહેલું પડશે. અને જો નહીં કરે તો ડૉક્ટર પાસે ગયા એટલે હાજા તો કરવાના પણ એને 4-5 વખત હોય મારવી પડશે, કારણ કે આપણે ડગી જઈએ એટલે એને જ્યાં મારવાની ન્યાય ના વાગે પાછું બીજી બાજુ પર વાગે. પણ કથા વાર્તા હોય ને તો થોડોક નક્કર ઊભો રહે, એને ખબર જ છે કે વાગવાની છે, કંઈ વાંધો નહીં મારી દેવા દો ને, એટલે એને ખબર જ છે કે મારા સ્વભાવ પર જ ઘા મારે છે. પણ સ્વભાવ પર ઘા મારે છે પણ એને ખબર પડે કે મારો સ્વભાવ ટાળવા કે છે ને એટલે એનો સ્વભાવ ટળે. એને એટલી ખબર પડે કદાચ મારો સ્વભાવ ભલે નથી ટળતો પણ મારા હિત માટે કહે છે, મારું સારું કરવા કહે છે, મને આખરે રૂડો બનાવો છે એટલે કહે છે. એ કથા વાર્તાથી થાય. એટલે શ્રીજી મહારાજને કથા કીર્તનની બહુ રુચિ હતી. કથા કીર્તન જે કાવે દ્રગે ડીઠા છે, સુને હરે હરે કરી બાવે દ્રગે ડીઠા છે, કાવ્ય કવિની સાંભળતા દ્રગે ડીઠા છે. કાવ્યો કરેલા હોય નંદ સંતોના એને શ્રીજી મહારાજ સાંભળતા, એટલું જ નહીં પરોક્ષમાં નરસિંહ મહેતા અને મીરાના ભજનો પણ શ્રીજી મહારાજ સાંભળતા, એટલું જ નહીં કોઈક સાધુ બાબાઓ ગામડામાં ફરતા ફરતા આવે, પહેલાં તો બાવા બાવીઓ ફરતા અને ભગવાનના ભજનો ગાતા હોય તો મહારાજ એને પણ સાંભળતા. લોયાની અંદર એક વૈરાગનબાઈને એનો છોકરો આવે છે અને ગાય છે, શ્રીજી મહારાજ સુરાબાપુના દરબારગઢમાં બેઠા છે, મહારાજે સાંભળ્યા ભજન, સાવડુના ભજન એવો શબ્દ શાસ્ત્રમાં છે. સાવડુ એ સૌરાષ્ટ્ર બાજુ વપરાતો શબ્દ છે. સાવડુ એટલે 15-20 જણા ભેગા થઈને ભગવાનનું ભજન ગાય એને સાવડુના ભજન કહે. એ એવી રીતે લોયામાં ભજન ગવાતા હતા અને ભજન ગવાતા હતા એમાં એક વૈરાગનબાઈ ભજન ગાતી હતી. મહારાજે આ સાંભળ્યું, મહારાજ કે અમારે આ જે ગાતા હોય ને એને અહીં બોલાવા છે. સુરાબાપુ કે મહારાજ આ તો બધા અધર્મી હોય, રખડતા હોય ગમે એમ, એને કંઈ ભજન આપણે ન્યા, મહારાજ કે અમારે ન્યા સાંભળવા જવું છે. અને મહારાજ ગયા,
એ વૈરાગન બાઈને એનો છોકરો ભજન ગાતા હતા એને મહારાજે સાંભળ્યા અને મહારાજ એની પર રાજી થયા. મહારાજને એને કીધું, મહારાજ અમારા પર રાજી રહેજો. મહારાજ એને ભેટ આપી. મહારાજ કે માગ માગ કે તારા ભજનથી રાજી થયા. ત્યારે બાઈએ એટલું કીધું, મહારાજ મારું મારા દીકરાનું સારું કરજો. મહારાજ કે જા તારું તારા દીકરાનું અમે બહુ સારું કરશું. કે તે સુરા ખાચર પછી પાછળ આમ નીકળ્યા ને, તો મહારાજ તમે એનું શું સારું કરશો? મહારાજ કે જેવું તમારું સારું કરશું ને એવું એનું કરશું. કે અરે મહારાજ અમે તમારી પાછળ રખડી રખડીને મરી ગયા ને અમે આટલી સેવા કરી ને અમારે જેટલું સારું એનું. મહારાજ કે આ બસ અમે એને કીધું સારું કરશું અને હારામાં સારું સારું કરશું, તો તમારું અમે સૌથી શ્રેષ્ઠ સારું કરવાના છે, તો તમારા જેવું જ સારું અમે એનું કરશું. એવું મહારાજનો સ્વભાવ હતો. કોઈ ગાતું હોય ને તો મહારાજ ત્યાં જતા રહેતા. પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ આગે જ્યારે ગાવે આવે ઓરા ઓરા ખસતા. મહારાજ ખસતા ખસતા સ્વામીના ગોઠણથી ગોઠણ ડાબી દે, આવું મહારાજ કરતા. એટલે મહારાજને કાવ્ય કવિ એની અંદર બહુ રુચિ હતી. મહારાજ બહુ કીર્તનોને પ્રેમથી સાંભળતા અને હરિભક્તોએ પણ ભગવાનના કીર્તનોને પ્રેમથી સાંભળવાનો અભ્યાસ કરવો જોઈએ. કીર્તનને પ્રેમથી સાંભળવા, કીર્તનના ભાવને વિચારવો. કીર્તન શું કહે છે? એક એક શબ્દને મોટે ભાગે બધાને શું ગમે છે? મ્યુઝિક મોટે ભાગે શું ગમે છે? સરધર અધરધર ચાલતો હોય ને છંદ, એટલે છંદની અંદર બધા તાળી પાડીને કૂદતા હોય નાચતા હોય, પણ કોઈને ખબર નહીં કે આ છંદનો શું અર્થ છે. કીર્તન એવી રીતે ગવાતું હોય તો કીર્તનની અંદર બધા આમ ડોલતા હોય, નાચતા હોય, કરતાલ વગાડતા હોય, મંજીરા વગાડતા હોય, પણ એને એનો અર્થ નથી ખબર. એટલે વાસ્તવિક પોતાના આત્માને જ્યાં નૃત્ય કરાવવાનો છે એને ખબર ના હોય, અને એ ખબર ના હોય એટલે ભગવાનમાં વાસ્તવિક હેત ના થાય. એટલે કીર્તનોનો અભ્યાસ બહુ સારી રીતે સાંભળીએ ત્યારે પ્રેમથી એક એક લીટીને વિચારવી કે આ નંદ પંક્તિના સાધુ આ કીર્તનમાં શું કહે છે. અત્યારે કોઈ સંતોએ રચેલા હોય, અત્યારે કોઈ કડીઓ બનાવી હોય સંતોએ, તો એને વિચારવી કે આ કડી શું કહે છે. એનો વિચાર કરે, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, પણ એનો વિચાર કરે ને તો એના વિચારમાં આખી જિંદગી જાય ને તો એમ પાર ના આવે. ક્યાં અમે ક્યાં આપ જે કડી છે ને આખી જીવન વ્યતીત થઈ જાય ને તો એનો પાર નથી આવે એવી કડી છે. પણ મોઢે થઈ ગઈ, ગાઈ નાખી, ક્યાં અમે ક્યાં આપ, પછી એનો વિચાર રોજ કરવો પડે, પડે પડે કરવો પડે. હજુ અમે એ કડી પર હજુ આજે વિચારીએ તો હજુ કંઈક નવું નવું જ દેખાયા કરે છે. આટલી બધી વખત ગાઈ છે, આટલી બધી વખત એની કથા કરી છે, પણ હજુ એ કડી એકાંતમાં બેહીને વિચારે ક્યાં અમે ક્યાં આપ, તો કંઈક નવું જ આશ્ચર્ય એમાં દેખાય છે. એટલું બધું આશ્ચર્ય એમાં સમાયેલા હોય છે, પણ એને વિચાર્યા વિના આપણે ગાઈએ તો ખબર ના પડે. માટે કાવ્ય કવિને મહારાજ બહુ પ્રેમથી સાંભળતા. તુલસીની માળા ભગવાન ફેરવતા, બબ્બે બેવડી રાખીને માળા ફેરવતા. મહારાજને માળા ફેરવવાની ટેવ હતી. સુખડ સૂત્રની પણ સારી દ્રગે દીઠા છે, ફૂલ માળા પર બલહારી દ્રગે દીઠા છે. સુખડની માળા ફેરવતા હોય એવા પણ ભગવાનના દર્શન સ્વામી કે કર્યા છે. ફૂલ માળા એટલે ગળામાં હાર પહેર્યો હોય મહારાજે, એવા પણ મહારાજના દર્શન કર્યા છે આવું સ્વામી કહે છે. 30 કડી સુધી અહીં સ્વામી આપણને મૂર્તિનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ મહારાજ.